નમસ્કાર, આવનારા દિવાળીના પર્વ માટે અભિનંદન અને શુભકામનાઓ. દિવાળીનો અર્થ છે પ્રકાશનો તહેવાર. માણસના જીવનમાં પ્રકાશ કેમ મહત્વનો છે? આપણી આંખ જે રીતના બનાવવામાં આવી છે તેના કારણે ફક્ત પ્રકાશમાં જ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે મૂળભૂત રીતે માનવ અનુભવમાં પ્રકાશ એ સ્પષ્ટતાને દર્શાવે છે. સ્પષ્ટતાનો મૂળ અર્થ એ છે કે આપણી દ્રષ્ટિ આપણી લીધેલી ઓળખ વડે રંગાઈ જતી નથી. આપણો વંશ, આપણો ધર્મ, આપણી રાષ્ટ્રીયતા, આપણી ભાષા, આપણી જાતિ, આપણો સંપ્રદાય કે બીજું ગમે તે મૂળભૂત રીતે કહે છે કે આપણે જીવન જે રીતે છે તે રીતે જ જોઈએ. જો આપણે આપણી આંખોને ખોલીએ અને આ ભવ્ય દુનિયાને જોઈએ, આ ભવ્ય સર્જન જેની આપણે ના શરૂઆત જાણીએ છીએ ના તેનો અંત, અને આપણે આ ટચુકડું જીવન જીવન જીવવા માટે ટૂંકા સમયગાળા સાથે પણ કેટલી બધી ઓળખો. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે કોઈ ઓળખ સાથે નથી જન્મતા. જ્યારે મરીએ છીએ ત્યારે કોઈ ઓળખ નથી હોતી. જો તમારી પાસે જીવનની સ્પષ્ટતા હોય, જો દિવાળી તમારી અંદર પ્રકાશિત થાય, જો તમારી અંદર પ્રકાશ ઉત્પન્ન થાય, પછી તમે અહીં જીવશો જીવનને એ રીતે જેવું તે છે, તેની સુંદરતા, તેની ભવ્ય પ્રકૃતિ અને તેની ગહનતા, અને સૌથી ઉપર આ સર્જનમાં મનુષ્ય હોવાની મહાન સંભાવના જેણે આપણને વ્યક્તિગત અનુભવોનો લાહવો આપ્યો છે, જેણે આપણને અંદરથી પ્રકાશિત થવાની સંભાવના આપી છે. મૂળભૂત રીતે સ્પષ્ટતાનો અર્થ એ છે કે તમે પૂરેપૂરી સામેલગીરી સાથે જીવનમાંથી પસાર થાઓ, તમારા પર જીવનના એક પણ ઘસરકા વગર, કે તમે તે બધું જ કરી શકો જેના માટે તમે સક્ષમ છો. પણ જીવન તમારા માથા પર એક બોજ તરીકે નથી બેસતું. જીવન આપણને એક બોજ તરીકે લાગે છે, કેમ કે સ્પષ્ટતાનો અભાવ છે અને આપણે જીવનને તે જેવું છે તે રીતે નથી જોતા. મનમાં બનાવેલી વસ્તુઓ પર વિશ્વાસ કરીએ છીએ. આ દિવાળી પર ચાલો પોતાની અંદર એક સંકલ્પ લઈએ અને આપણી આસપાસના બધા લોકો માટે પણ, કે આપણે આપણી મર્યાદિત ઓળખોથી ઉપર ઉઠીશું અને એકદમ સ્પષ્ટતા સાથે અહીં કામ કરીશું, જેનો મૂળભૂત અર્થ છે સીમાઓ વગર. કેમ કે સીમાઓ આપણું નિર્માણ છે. સ્પષ્ટતા અર્થાત જીવનને એક જબરદસ્ત ઘટના તરીકે જોઈ શકવું, જેનો આપણે વધુ ભાગ્યશાળી ભાગ છીએ. પોતાની જાતને ઓળખોથી ઉપર ઉઠવા માટે સમર્પિત કરીએ. ઓળખો અને અભિપ્રાયો જે આપણે પોતાની અંદર બનાવ્યા છે, એક ભવ્ય મનુષ્ય બનવા માટે, આ ધરતી પર જીવનનું એક ફૂલ બનવા માટે, દરેક મનુષ્યમાંથી જીવનની સુગંધ બહાર આવ્યાને પ્રસરે. ચાલો આને સમર્પિત થઈએ. મતભેદો ઘણા છે, સંઘર્ષો ઘણા છે, પણ જો આપણે ઈચ્છુક હોઈએ તો આપણે સ્પષ્ટતા, ખુશી અને સુખાકારી વાળી એક જાગૃત ધરતી બનાવી શકીએ, આપણા માટે અને બીજા દરેક મનુષ્ય માટે. ચાલો આપણે આ દિવાળીએ સંકલ્પ કરીએ કે આપણે આની માટે પ્રયાસ કરીશું. તે રીતે ના વિચારશો કે શું શક્ય છે અને શું શક્ય નથી. આ આપણો સમય છે ધરતી પર. જેના માટે પ્રયાસ કરીશું તે હકીકત બનશે. ચાલો કરી બતાવીએ. ફરી એકવાર મારી શુભકામનાઓ અને આશીર્વાદ આ દિવાળીએ પ્રકાશના તહેવાર માટે.